विद्यार्थी मित्रों धोरण आठ में आ गया। आपणे आखू वर्ष सातमानुं एकबीजाने प्रत्यक्ष ना मळ्या अने छतांय सातमुं धोरण पसार करी लीधुं। ऑनलाइन भणीने ज आपणे पसार कर्युं छे। हजु पण एवी कोई परिस्थिति आपणने खबर नथी કે આપણે સ્કૂલમાં એકબીજાની સામે રહી વર્ગમાં બેસી અને ક્યારે મળીશું કે ક્યારે ભણીશું, પણ તોય આપણે આપણું કામ કરવું પડે, મારે મારું કરવું પડે, તમારે તમારું કરવું પડે, અને મારે ભણાવવાનું કામ કરવું પડે જે હું સ્કૂલની અંદર તમે ના બેઠા હોવા છતાંય વર્ગમાં રહીને હું ભણાવું છું, તો તમારે ઘરે બેસી અને હું સામે ઊભી છું એવું સમજી ને તમારે પણ ભણવું, બરાબર છે? તો આપણને બંનેનું કામ ચાલશે। વિદ્યાર્થી મિત્રો, તમે નોટો ચોપડીઓ ના લાવ્યા હો તો મહેરબાની કરીને ચોપડીઓ લાવી દો, નોટો પણ બનાવો। કેમ? કારણ કે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે નવેસરથી નથી ભણાવવાનું, જ્યાંથી અધૂરું હશે ત્યાં તે વખતે તમારે નોટો જોઈશે। ઓનલાઈન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ભણવા માટે નોટો તૈયાર કરેલી હશે, તેમાંથી ભણી શકશો। અને વાંચવા માટે બી આપણે તો ગણિત છે, તો ગણિતના દાખલા હું બોર્ડ ઉપર ગણાવીશ, એ ગણેલા દાખલા તમે અંદર લખશો તો તમને પ્રેક્ટિસ પણ થશે અને ગણી શકાશે। એટલે આપણે ગણિતની અંદર તો ચોપડી અને નોટ જોઈએ જ। બીજું, સોમવારથી ઝૂમ એપ્લિકેશન ચાલુ થવાની છે, ઝૂમ ઉપર પણ શિક્ષક ભણાવશે 6-8 ધોરણમાં, બરાબર છે? તો ઝૂમ ઉપર તમે વિડીયો જોયેલો હશે, એ વિડીયોમાં જ્યાં સુધી છેલ્લે ભણાવ્યું હશે ત્યાંથી જ પછી ઝૂમમાં આગળ ચાલુ થશે, બરાબર છે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો, નોટની અંદર જે લખવાનું કહેવામાં આવે કે જે લખ્યું હોય મેં બોર્ડ ઉપર, એ તમે ઘરે વિડીયો જ્યારે જોવા બેસો ત્યારે એમાંથી નોટની અંદર અવશ્ય લખી લેવું, કે જેથી બધું અધર અધર રહે નહીં, નોટ લખવી જરૂરી છે, બરાબર છે? હવે આપણે ભણવાનું ધીરે ધીરે શરૂ તો કરીએ, કરવું જ પડે ને। ચાલો પ્રકરણ 1, સમમેય સંખ્યા। આપણે ચોથા ધોરણની અંદર જતા રહીએ, ગણિત છે એટલે આપણને બેઝિક જ્ઞાન તો હોવું જ જોઈએ સંખ્યા વિશે। ચોથા ધોરણમાં સંખ્યા સાથે રમત, સંખ્યા જ્ઞાન, સંખ્યાઓ ગણીએ, આવું બધું આપણે ઘણું શીખી ગયા। હવે આપણે છે સમમેય સંખ્યા, પણ એ પહેલાં સૌથી પહેલાં આવે કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? ચલો, પ્રાકૃતિક સંખ્યા એટલે એને ઇંગ્લિશની અંદર નેચરલ નંબર કહેવામાં આવે છે। 1, 2, 3 અને 10 અનંત અંતર સુધી જે વિસ્તરેલી સંખ્યાઓ હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, બરાબર છે? પ્રાકૃતિક સંખ્યામાં 1 એ સૌથી નાની સંખ્યા કહેવાય। કઈ કહેવાય? સૌથી નાની સંખ્યા। મોટી સંખ્યા મળે નહીં, કેમ? કારણ કે તમે જે સંખ્યા કહો એની અંદર 1 ઉમેરી દઈએ એટલે આપણને નવી સંખ્યા મળી જવાની છે। 1 અબજ કહીએ તો 1 અબજની અંદર 1 ઉમેરી તો 1 અબજની 1 થાય, 10 અબજ કહીએ 100 અબજ કહીએ તમને સંખ્યા તો મળવાની જ છે, એટલે સૌથી મોટી સંખ્યા મળતી નથી, પણ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 કહેવાય અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 0 વગર બધું અશક્ય છે, હોલ નંબર કહેવામાં આવે છે એને। શું કહેવામાં આવે છે? હોલ નંબર। 0, 1, 2, 3, 4 ને પૂર્ણ સંખ્યા કહે છે, બરાબર છે? પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, અહીંયા આગળ 1 હતી, અહીંયા આગળ 0 છે। પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, બરાબર છે? હવે આપણે પ્રાકૃતિક
संख्या जोई, पूर्ण संख्या जोई, बरोबर छे। कोई पण प्राकृतिक संख्या में शून्य उमेरीए तो एनी एक संख्या मळे छे। पण एवुं कहेवाय के पूर्ण संख्या नी अंदर कोई वखत एवुं बने के कोई पूर्ण संख्या बात करिए तो आपणे पूर्ण संख्या मळे एवुं जरूरी होतुं नथी। जेम के 3-5 करिए तो आपणे जवाबमां ऋण 2 मळशे। तमारी पासे 3 चॉकलेट होय अने तमारे 5 जरूर होय तो 2 मम्मी पासे एवुं कहेवुं पड़े मारे जोईशे, बराबर ने? आ एवुं छे, एटले आपणे ऋण संख्यानी जरूर पड़ी, बराबर छे। शून्यथी ओछी किंमतवाळा होय संख्या रेखा पण आपणे तो दोरता शीखी गया, आने रेखा कहेवाय। અહીંયાથી 0 આપણે સંખ્યા રેખા ઉપર પણ અનુરૂપણ કરેલું છે। આ જમણી તરફ છે, જમણી તરફ બધી ઘન સંખ્યાઓ મળે, આ 0 અને 0 ની થી ઓછી કિંમત, 0 થી ઓછી કિંમત, એકમ અંતરે ઋણ 3 ઋણ 1 ઋણ 2 ઋણ 3 આ સંખ્યાઓને આપણે ઋણ સંખ્યાઓ કહીએ છીએ। ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા આ ત્રણે ભેગી મળી અને બનશે પૂર્ણાંક સંખ્યા। કઈ સંખ્યા મળશે? પૂર્ણાંક સંખ્યા। એટલે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા, શૂન્ય અને ધન આ ત્રણેયનો ભેગા કરીએ તો આપણને મળશે પૂર્ણાંક સંખ્યાઓ। અને આ પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓને સંલગ્ન હોય છે। હવે આપણે 7મા ધોરણમાં સમીકરણ પણ શીખી ગયા। સમીકરણ આપણે મૂકીએ x+2=3, તો 2x=3-2=1 જે કઈ છે? પૂર્ણાંક સંખ્યા મળે છે એવું કહેવાય, બરાબર છે। પછી આપણે અપૂર્ણાંક સંખ્યાઓ પણ શીખી ગયા, બરોબર ને? અપૂર્ણાંક સંખ્યાઓની અંદર શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર આ ત્રણે અપૂર્ણાંક વિશે પણ આપણે શીખી ગયા। આપણે શીખ્યા કે કઈ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી કઈ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા। હવે આપણે કંઈક નવું વિચારવાનું છે, એટલે સમમેય સંખ્યા। નવું એટલે શું? સમમેય સંખ્યા, જે સંખ્યાઓને હું ફરીથી બોલું છું, કઈ સંખ્યાઓ? સમમેય સંખ્યા। જો ભાઈ સમમેય સંખ્યાની વ્યાખ્યા પૂછી શકાતી હોય છે, સમમેય સંખ્યાને સંકેતમાં કેવી રીતે લખવું એ પણ પૂછાતું હોય છે, એટલે જરા ધ્યાન રાખજો। જે સંખ્યાને સ્મોલ પી છેદમાં ક્યુ, બરોબર છે, સ્વરૂપમાં લખી શકાય, એવી સંખ્યાઓને શું કહેવાય? સમમેય સંખ્યા, બરોબર છે। હવે પી છેદમાં ક્યુ, જ્યાં ગણિત પી એ પૂર્ણાંક સંખ્યા છે, કી કે છે? પૂર્ણાંક। અને પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે? ઋણ, શૂન્ય અને ધન આ ત્રણેય સંખ્યાઓ હોઈ શકે। અને જ્યારે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય એવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? સમમેય સંખ્યા, બરોબર છે। 0 ને પણ આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ, એટલે 0/1 લખાઈ ગયું, એટલે 0 પણ સમમેય સંખ્યા છે, બરોબર છે ભાઈઓ। આપણે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાના અને અપૂર્ણાંકો માટેના ગયે વર્ષે સમૃદ્ધતાના બધા ગુણધર્મો જોઈ ગયા હતા।
सरवाळा बादबाकी गुणाकार भागाकारना नियमो आपणे जोई गया था। तो आ नियमोनो आपणे फरीथी एने याद करवाना छे, बराबर छे। पूर्ण संख्याओ माटे સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે। હવે આ સમૃદ્ધ એટલે શું? પછી બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી, જે મેં અહીં આગળ બતાવ્યું કે 3-5 નું 2 આવે છે, નું 2 એ પૂર્ણ સંખ્યા નથી એટલે સમૃદ્ધ કહેવાય નહીં। સમૃદ્ધ હોવું એટલે સરવાળા વિશે સમૃદ્ધ હોવું, એટલે સરવાળાની ક્રિયા કરીએ તો આપણને પૂર્ણ સંખ્યામાં સરવાળાની ક્રિયા કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ। તો એવું કહેવાય કે સરવાળા વિશે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, બાદબાકી માટે સમૃદ્ધ નથી। કેમ? કારણ કે 3-5 કરીએ તો ઋણ 2 મળે છે, ઋણ 2 એ પૂર્ણ સંખ્યા નથી, અને પૂર્ણ સંખ્યા નથી એટલે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ નથી। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા મળે, બરોબર છે। 3 × 5 = 15 એ પૂર્ણ સંખ્યા જ છે। ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી। 3/2 તો ભાગાકાર થશે જ નહીં, બરાબર છે। 3/2 કરીએ એટલે શેષ વધે, અપૂર્ણાંક જવાબ મળે, એટલે 3/3 થાય, અને એ પૂર્ણ સંખ્યા નથી એટલે ભાગાકાર માટે, ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, બરાબર છે। આ પૂર્ણ સંખ્યાના સમૃદ્ધતાનો ગુણધર્મ, પહેલો ગુણધર્મ કયો? ને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ત્રણે પહેલો નિયમ સમૃદ્ધતાનો, એ કોનો? પૂર્ણ સંખ્યાનો। આપણે કે 3 સંખ્યાઓ માટે નિયમ શીખીશું, પૂર્ણ સંખ્યા માટે, પ્રાકૃતિક સંખ્યા માટે અને સમય સંખ્યા માટે, બધા માટે સરવાળાનો, ગુણ બાદબાકીનો, ગુણાકારનો, ભાગાકારનો આ નિયમ આપણે જોવાનો છે, બરોબર છે। પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે શું શું આવે? ધન, શૂન્ય અને ઋણ પૂર્ણાંક, બરોબર છે। સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે એટલે 2 + √3 કરો, 2 + √3 એટલે 3 માંથી 2 જાય તો √1 જવાબ આવે, અને √1 એ પૂર્ણાંક સંખ્યા છે, અને એટલા માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે। તો બાદબાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ બની શકે, બરાબર છે કે નહીં? 3 + √3 અને 2 - 5 એટલે કે 5, તો શું થશે? એ સમૃદ્ધ છે। ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે। ભાગાકારની ક્રિયા, ભાગાકારની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધ નથી। વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે ફક્ત માત્ર બોલું છું, હવે પછીના વિડીયોમાં આપણે કોઠો બનાવીશું, કોઠો બનાવીશું એની અંદર આ જોડે લખતા જઈશું, અને નિયમના સ્વરૂપમાં પણ આપણે લખવાનું છે, અને તો જ યાદ રહેશે, કારણ કે આ બધું ખાલી જગ્યા વિકલ્પની અંદર પૂછાય છે, માત્ર ઉત્તરમાં પૂછાય છે, તો આ વસ્તુ સમજવી અને લખવી જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આ મેં જે લખાવ્યું એ ચોપડી ખોલીને જોજો, તમને એની અંદર જોવા મળશે, મેં જે બોલી છું એ બધું જ ચોપડીની અંદર છે, અને એટલા માટે ચોપડી ખોલી અને જોવાનો કે ભણવાનો પ્રયત્ન કરજો। હવે પછીનો પીરિયડ આપણો આવે ત્યારે ચોપડી તમારી જોડે હોવી જ જોઈએ।